સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાર ફંડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાથમાં ધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા. હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાથમાં ધ્વજ લઈને યાત્રા યોજાઈ હતી. વડાપ્રધાનના હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાઈ હતી. કેનાલ ફ્રન્ટ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને લઈને સંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા અને જિલ્લા કલેક્ટર રતનકરવર ગઢવી, ચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ લીલી ઝંડી આપીને તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું, જે તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાયું હતું. તિરંગા યાત્રાને વિવિધ જગ્યાએ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા કેનાલ ફ્રન્ટ ખાતેથી તિરંગા યાત્રા નીકળી મહાવીરનગર ચાર રસ્તા, ગાયત્રી મંદિર રોડ અને ઉમિયા માતાજીના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આમ તો તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર, રેવન્યુ કર્મીઓ, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મીઓ અને જિલ્લા ભાજપ પણ જોડાયું હતું. આ ઉપરાંત જિલ્લા સંસદ, સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લાના ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. મંગરાવળ, જેડેશ ટીવી, સાબરકાંઠા. આઝાદીના અમૃતકાલમાં આપણે જે હર ઘર તિરંગાનું મોદી સાહેબે આહ્વાન કરેલું છે, એ પ્રમાણે બે વર્ષે પણ ઘરે ઘરે તિરંગા લહેરાવીને આપણે એક રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ માનીએ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મારફતે થઈ રહ્યું છે. જ્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પણ જોડાય એની એક ખાસ જરૂરિયાત છે, કારણ કે નાના બાળકોથી માંડીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં જે રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આજે હર ઘર તિરંગા જે આપણે મોદી સાહેબે આહ્વાન કરેલું છે, એના માટે આજે દરેક યુવાન, દરેક વૃદ્ધ, વયોવૃદ્ધ મહિલાઓ હાથમાં તિરંગો લઈ અને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે છે અને પોતાનામાં રાષ્ટ્રીય ભાવના જગાડે છે, અને રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ભાળે જાય છે. એટલે સૌ જનતા, સૌ સાબરકાંઠા અરવલ્લી જનતા પણ આજે પોતાના ઘર ઉપર પણ તિરંગો લહેરાવીને પોતાનામાં એક રાષ્ટ્રીય ભાવના જગાડશે અને એમનામાં ખૂબ પ્રમાણમાં રાષ્ટ્રીય ભાવના જાગી રહી છે. આવનારા સમયમાં આપણો દેશ જ્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આગળ વધી રહ્યા છે, ત્યારે એમાં આપણા દેશને આપણા વિશ્વમાં જે નોંધ લેવાઈ રહી છે, આપણા વિશ્વમાં આપણા દેશની જે અગ્રેસર થઈ રહ્યો છે એના માટે પણ અત્યારથી મોદી સાહેબે એક પાયો નાખેલો છે અને 2047 સુધીમાં આપણો દેશ સંપૂર્ણપણે વિકસિત થયો છે. સૌને મારી શુભેચ્છાઓ. હરઘર તિરંગા કાર્યક્રમ કે અંતર્ગત આજ સાબરકાંઠા જિલ્લે મેં હિંમતનગર મેં વિશાલ રેલી કા આયોજન કિયા ગયા હૈ. સભી નગરવાસીઓને ઓર સભી પદાધિકારી સભીને મિલજુલ કર ઇસમે હિસ્સા લિયા હૈ. રાષ્ટ્ર સેવા કે લિયે સમર્પણ ભાવ કે સાથ રાષ્ટ્ર વિકાસ મેં સહયોગી બનને કે લિયે મેં સમસ્ત જિલ્લાવાસીઓ ઓર સમસ્ત દેશવાસીઓ કા હાર્દિક હૃદય સે આભાર વ્યક્ત કરતી હું. ઓર ઇસી તરહ સે હમ ઇસ સંકલ્પના કે સાથ રાષ્ટ્ર વિકાસ મેં જુડે રહેંગે, ઇસકે લિયે સભી કો બધાઈ દેતી હું.